હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ એક હેર ટોનિક બનાવવાની રેસીપી. જે બનાવવા માટે આપણે ફક્ત કિચનમાં જે સામગ્રીઓ અવેલેબલ હોય તેનો જ ઉપયોગ કરીશું. જે લોકોના વાળ ખરતા હોય, કે જે લોકોને વાળ લાંબા, થીક અને સ્ટ્રોંગ જોઈતા હોય, કે ડેન્ડ્રફની પ્રોબ્લેમ હોય, જે લોકોને કોઈ પણ પ્રકારની વાળની પ્રોબ્લેમ હોય, તે બધી જ આ એક જ ટોનિકથી સોલ્વ થઈ જાય છે. અને જે લોકોને સ્પેશિયલી હેર ઓઇલ કરવું નથી ગમતું, તે લોકો ઓઇલ વગર પણ આ ટોનિકથી એટલા જ બેનિફિટ મેળવી શકે છે. તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જોરથી બનાવજો. તેના માટે મેં અહીંયા ફ્રેશ લીમડો લીધેલો છે, જે મેં અહીંયા 3-4 ડળકી જેટલો લીધેલો છે. તમે કડવો લીમડો પણ લઈ શકો છો. ત્યારબાદ આ રીતે જે ડુંગળીના છિલકા હોય છે, કે જે આપણે ફોતરા કહીએ છીએ તે હોય છે, તે મેં અહીંયા 3 ડુંગળી જેટલીના લીધેલા છે. વાળ માટે આ બંને સામગ્રી ખૂબ જ ફાયદાકારક બની રહે છે. ત્યારબાદ 1 ચમચી જેટલી કલોંજી, 1 ચમચી જેટલી મેથી, અળસી, ત્યારબાદ 1 ચમચી જેટલા રોઝમેરી લીવ્સ, 1 ચમચી જેટલી ચાયપત્તી લઈશું. આ બધી જ સામગ્રીઓનું માપ તમે ચેન્જ પણ કરી શકો છો. મેં અહીંયા એક સરખું રાખેલું છે. હવે આપણે આ રીતે એક પેન લઈ અને તેમાં લગભગ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણીને સરસ રીતે ગરમ થવા દઈશું. પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે લીધેલી બધી જ સામગ્રીઓ એડ કરીશું. બધી જ સામગ્રીઓ એકી સાથે લેવી કોઈ જ જરૂરી નથી. આ પ્રોસેસમાં જો તમારી પાસે 2-3 સામગ્રી અથવા તો 1-2 સામગ્રીઓ ઓછી હોય તો પણ તમને ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળશે. ત્યારબાદ ગેસને મીડિયમ ફ્લેમ પર આપણે બધું જ સરસ રીતે ઉકળવા દઈશું, જેથી કરીને આપણું ટોનિક ખૂબ જ સરસ રીતે બની જાય. 5-1 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવું જે આપણે પાણી એડ કર્યું હતું તે હવે અડધું જ બચ્યું છે. તો ગેસની ફ્લેમ ઓફ કરી હવે તેને ઠંડુ થવા દઈશું. એકદમ સરસ રીતે ઠંડુ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેને ગાળી લઈએ. અને ત્યારબાદ કોઈ પણ એક નોર્મલ બોટલ અથવા તો આ રીતેની સ્પ્રેવાળી બોટલ હોય તો તમે તેમાં એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો મેં અહીંયા ટોનિકને એક સ્પ્રે બોટલમાં ટ્રાન્સફર કરી લીધું છે. હવે તેને એપ્લાય કેવી રીતે કરવું? તો આ રીતે તમે હેરમાં સ્કાલ્પમાં ડાયરેક્ટ તેને એડ કરવાનું છે. સ્કાલ્પમાં સ્પ્રે કરી અને હાથ વડે એક વખત તેને મસાજ કરવાનું છે, જેથી કરી અને તે સ્કાલ્પમાં ખૂબ જ સરસ રીતે આવી જશે. એવી જ રીતે આ પ્રોસેસ આગળ અને પાછળ બધી જ આખા માથાની જે સ્કાલ્પ હોય તેમાં કરવાનું છે. આ ટોનિકને તમારે મિનિમમ 1 કલાક સુધી રાખવાનું છે, અને જો તમારે વધારે રાખવું હોય તો તમે આખી રાત સુધી પણ રાખી શકો છો. અને બીજા દિવસે તમે જે પણ નોર્મલ શેમ્પૂનો યુઝ કરતા હોય તેનાથી હેર વોશ કરવાના છે. તમે આ પ્રોસેસ વીકમાં 2-3 વખત કરી શકો છો, જેનાથી તમને આ ટોનિકના બેસ્ટ રિઝલ્ટ મળશે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.